नमस्कार, बिजनेस न्यूज साथे हूँ छु अनिरुद्ध। नजर करीशु अत्यार सुधीना समाचार पर। भारतीय शेयर बजार नियामक सेबी इंडिया बुल्स वेंचर अने तेनी संलग्न केटलीक कंपनीओ पर मार्केट रेग्युलेशन उल्लंघन करवाना मामले ताजेतरमां कुल 1.5 करोड़ रुपयानो दंड फटकार्यो छे। सेबी इंडिया बुल्सना पूर्व नॉन एक्जिक्यूटिव डायरेक्टर पिया जॉन्सन अने तेमना पति मेहुल जॉन्सन पर प्रोहिबिशन ऑफ इनसाइडर ट्रेडिंगना नियमोना उल्लंघन करवानो आरोपसर 25 लाख रुपयानो दंड कर्यो छे। बजार नियामके मूल्य संबंधित अघोषित संवेदनशील माहिती लीक करी आ समयगाळा दरमियान शेर ट्रेडिंग करवाना मामले ने आ टोटिंग दंड करवामां आव्यो छे। દેશના મોટા 20 રાજ્યોમાં રસીકરણ પાછળ કુલ 3.7 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે। આ ખર્ચ જૂન સુધી રાજ્યોમાં થનારા લોકડાઉનથી 5.5 લાખ કરોડ રૂપિયાના સંભવિત આર્થિક નુકસાનથી ઓછું હશે। આમ દેશના મોટા 20 રાજ્યોને રસીકરણનો ખર્ચ 3.7 લાખ કરોડ આવી શકે છે। જોકે વધુ જનસંખ્યા ધરાવતા ગરીબ રાજ્યો ઝડપથી રસીકરણ નહીં કરી શકે। સમૃદ્ધ રાજ્યો વૈશ્વિક બજારમાંથી મોંઘા ભાવે વેક્સિન ખરીદીને રસીકરણ કરી શકે છે। યુનિસેફ અનુસાર ભારતે 28 કરોડ ડોઝ સિક્યોર કર્યા છે, તેમજ અન્ય વિકલ્પોની તપાસ પણ ચાલુ રાખી છે। વિશ્વ બજારમાં રોકાણનું સ્થાન લઈ રહેલી ક્રિપ્ટો બજારના તહેકલાથી હવે નાના તો ઠીક, પણ મોટા રોકાણકારો પણ હવે ક્રિપ્ટો માર્કેટથી દૂર થઈ રહ્યા છે। એક બાદ એક નકારાત્મક અહેવાલો પગલે બિટકોઈન, ઇથેરિયમ સહિત વર્ચ્યુઅલ કરન્સીમાં ફરી ભારે તારાજી સર્જાઈ છે। ચીને ગત સપ્તાહ ક્રિપ્ટો કરન્સીમાં બેંકને ટ્રાન્ઝેક્શન ન કરવા દેવાનું સૂચન કર્યા બાદ 25%થી વધુનો કડાકો ચોતરફ ક્રિપ્ટો બજારમાં જોવા મળ્યો હતો। પરંતુ ફરી ગઈકાલે ચીને સૌથી મોટી ક્રિપ્ટો કરન્સી બિટકોઈનનું ટ્રેડિંગ અને માઇનિંગ બંધ કરવાનો આદેશ આપ્યો છે અને ચીનની આ ચાલ બાદ ક્રિપ્ટો બજારમાં કડાકો જોવા મળ્યો છે। તો સમાચારોમાં બસ આટલું જ। નમસ્કાર।